રણાવાવ તાલુકામાં મોસમનો 65 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, જેને કારણે આ વિસ્તારના મગફળી સહિતના પાક ઉપર જોખમ ઊભું થયું છે। સતત પડી રહેલા વરસાદને કારણે જમીનમાં રેંજ ફૂટી નીકળતા મગફળીના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતોએ સહાયની માંગ કરી હતી। અત્યારે હાલ આવેલા છે, અહીંયા અતિ ભારે વરસાદને કારણે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને ખેડૂતોનું કહેવું છે કે મગફળીનો પાક સદંતર નિષ્ફળ જાય એવી ભીતિ છે અત્યારે, અને ખેડૂતોને આ ડર સતાવી રહ્યો છે। આ દળ વિસ્તારના ખેડૂતો આપણી જોડે અત્યારે જોડાયેલા છે, આપણે એને પૂછશું કે એની શું સમસ્યા છે અને શું શું માંગણી છે। આપનું નામ કહેજો। કોળી ભીમા ભાઈ, આપને શું સમસ્યા છે? માંડવીનું પાણી વધારે, વરસાદ અતિ વરસાદની હિસાબે અતિવૃષ્ટિ થઈ છે। બીજી શું સમસ્યા અત્યારે? ખેતર વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં પાણી ખેતરમાંથી નિકાલ નથી થતો, એટલું પાણીની ઉપરથી આવક છે। આપણે અત્યારે શું શું ખર્ચો કરી ચૂક્યા છે? બિયારણ ગયું, ખાતર, મજૂરી, મહેનત, ટોટલ મહેનત નિષ્ફળ ગઈ છે। કેટલા વીઘામાં આપને વાવેતર કરેલું છે? 30 વીઘા। અંદાજે કેટલો ખર્ચો કર્યો છે અત્યાર સુધીમાં? અંદાજે 1.5 લાખ। તો આ તો ભીમભાઈ એનું કેવું છે કે અંદાજે 1.5 લાખનો ખર્ચો કરી લીધો છે અને આવક 1 રૂપિયો થાય એવું અત્યારે લાગતું નથી, તો એની માંગણી છે કે સરકાર એના પ્રશ્ન સાંભળે અને કંઈક પણ મદદ કરે। આપણી જોડે બીજા પણ એક ખેડૂત જોડાયેલા છે, આપનું નામ કહેજો। ભાવેશભાઈ। ભાવેશભાઈ, આપણે કેટલા વીઘામાં વાવેતર કરેલું છે? 20 વીઘામાં। અને બિયારણનો અને મજૂરીનો કેટલો ખર્ચો કર્યો છે? બિયારણ બધું થઈને 1,20,000ની આજુબાજુ ખર્ચો થયેલ છે અને મજૂરી તમામ અલગથી। અત્યારે મગફળીની શું હાલત છે આપની? અત્યારે મગફળી હાવ જાય એવી પોઝિશનમાં જ છે, પાણીનો હજી વરસાદ બંધ થઈ ગયો, બે દિવસ થઈ ગયા પણ છતાંય પાણી હુકાતું નથી ખેતરોમાં। બીજી આપની શું માંગણી છે સરકાર પાસે? બસ અમને કંઈક પણ એમાં સહાય મળે એવું કંઈક પણ કરી દે સરકાર, આપણે ઘણો ટેકો મળી જાય એ પ્રમાણે। આપણે પાક વીમો મળ્યો છે અત્યાર સુધી ક્યારેય? નહીં, પાક વીમો નથી મળ્યો। કેટલા વર્ષથી બાકી છે આપણો પાક વીમો? પાક વીમો સાહેબ અમે ઉપાડતા જ નથી। નહીં નહીં, તો હવે આ મોસમ તમારી નિષ્ફળ જાય તો આગામી દિવસોમાં શું આયોજન કરશો તમે? આગામી દિવસોમાં ઘરે બેવાની વાર હે, બાકી તો હું આમાં કઈ થાય એમ છે નહીં, હજી વરસાદી પાણી બંધ નથી અને હજી જમીનમાંથી પણ આવક ચાલુ છે વરસાદી પાણી। તમામ જમીનમાં તમારે રેસ ફૂટી ગઈ? તમામ જમીનમાં, દળ આખા આદિત્યને તમામ રાણાવાવ તાલુકા તમામ સહિતમાં। તો આ તો દળ વિસ્તારના આપણા ખેડૂત મિત્રો એનું કહેવું છે કે તમામ પાક નિષ્ફળ જાય છે અને આગામી પાકમાં પણ જો પાણી નહીં સુકાય તો કાંઈ પણ કરી શકે એવી હાલતમાં નથી, તો આ ખેડૂતોની માંગણી તાત્કાલિક સ્વીકારવામાં આવે। કેમેરામેન દિલીપ જોશી સાથે રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ।